મજામાં ને? વેકેશનમાં ખૂબ મજા કરી હશે ને? ઘરે રહીને નવી નવી પ્રવૃત્તિ કરી હશે, થોડા તોફાન મસ્તી પણ કર્યા હશે, અને કેટલા બાળકોને શાળા યાદ આવી હતી. હા, બધાને શાળા યાદ આવી હતી હે ને? હવે તમે મોટા થઈ ગયા, બીજા ધોરણમાં આવી ગયા, તો બધા બાળકોને અભિનંદન. બાળ મિત્રો, તમે ધોરણ 1માં કલરવનો અભ્યાસ કર્યો હતો ને, તો ધોરણ 2માં કલ્લોલનો અભ્યાસ કરવાનો છે. તો હું તમને પુસ્તક બતાવું. જુઓ, આ આપણું કલ્લોલનું પાઠ્ય પુસ્તક, વિષય કલ્લોલ, ગુજરાતી પર્યાવરણ, પ્રથમ ભાષા, ધોરણ 2. જોયું બાળ મિત્રો, આપણું પાઠ્ય પુસ્તક કેવું સરસ મજાનું રંગબેરંગી છે. જેવું પાઠ્ય પુસ્તક રંગબેરંગી છે ને, એવો જ એનો અભ્યાસક્રમ પણ ખૂબ જ સરસ છે. તો આજે આપણે પાઠ 1નો અભ્યાસ કરીશું. પાઠ 1, શરણાઈ, ઢોલક અને રંગ. મિત્રો, શરણાઈ અને ઢોલક સંગીતના સાધનો છે, અને રંગ વિશે તો તમે જાણો જ છો. તમને બધાને ગીત સાંભળવું ગમે છે, તો ચાલો હું તમને એક ગીત ગાઈને સંભળાવું ને, તમે મારી સાથે ગાજો. ફરો ફરો ને છોકરા ફૂતરડી, જેમાં ફરે ઉંદરડા ઉંદરડી, તેમાં ફરો ને છોકરા ફૂતરડી, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તારલીઓ સૌ ઉંદરડી. ફરો ફરો ને છોકરા ફૂતરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. મિત્રો, કેવું સરસ મજાનું ગીત છે. તમે પણ વેકેશનમાં રમતો રમ્યા હશો ને, ફૂતરડી પણ ફર્યા હશો. અને આ ગીતમાં જુઓ, ઉંદરડા, ફૂતરડી, ઉંદરડી, આ કેવા સરસ મજાના પ્રાસવાળા શબ્દો જોયા. તમે બધાએ પણ ઉંદરને જોયા હશે. તો હવે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાની છે. વાર્તાનું નામ છે વાંસળીવાળો. જુઓ મિત્રો, તમારી પાસે પુસ્તક હોય ને, તો તમે મારી સાથે વાંચજો. અને જો પુસ્તક ન આવ્યું હોય તો કાંઈ વાંધો નહીં, હું બોલું ને તે તમે સાંભળજો. વાર્તાનું નામ છે વાંસળીવાળો. એક હતું ગામ, એમાં ઘણા ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. જોયું મિત્રો, ગામમાં કેટલા બધા ઉંદરો આવી ગયા હતા. ઘરમાં, પેટીમાં, બાગમાં, કબાટમાં, જ્યાં જુઓ ત્યાં મોટા, નાના, જાડા, પાતળા, વિવિધ પ્રકારના ઉંદરો હતા. જુઓ આગળ, સુખે ખાવા ન દે, સુખે પીવા ન દે, સુખે બેસવા ન દે, સુખે ઊંઘવા ન દે, સુખે ચાલવા ન દે, સુખે ફરવા ન દે, આમ જાઓ તો ચુ ચુ ચુ, તેમ જાઓ તો ચુ ચુ ચુ, જ્યાં જાઓ ત્યાં ચુ 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 ચુ. મિત્રો, ઉંદરો શું બોલે? ચુ 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 ચુ. તો આ ઉંદરોએ ગામ લોકોને થકાવી દીધા હતા. સુખેથી ખાવા પીવા બેસવા ઉઠવા નતા દેતા. જ્યાં જોવો ત્યાં ચુ 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 અવાજ કરીને ત્રાસી જતા હતા ગામ લોકો. હવે શું થશે જુઓ તો. હવે શું કરવું? હવે કહું, લોકો બધા કંટાળ્યા. એક દિવસ એક વાંસળી વાળો આવ્યો, જરાક જેટલી દાઢી વાળો, લાંબા લાંબા વાળ વાળો, લાલ ટોપી પહેરી છે, પીળો ડગલો પહેર્યો છે. લોક કહે, ભાઈ અમે તો કંટાળ્યા, આ ઉંદર થી હારી ગયા. ઉંદર સગડા કાઢો તમે, 1000 રૂપિયા દઈએ અમે. જો મિત્રો, આટલા બધા ઉંદરો આવી ગયા ને ગામ લોકો ગામમાં, ત્યારે
એક દિવસ વાસળી વાળો આવ્યો. જુઓ તો ચિત્ર, વાસળી વાળાએ લાલ રંગની ટોપી પહેરી છે, પીળો ડગલો પહેર્યો છે, તેની નાની નાની દાઢી છે, લાંબા લાંબા વાળ છે. ગામ લોકોએ વાસળી વાળાને કહ્યું, અમે તમને 1000 રૂપિયા આપીએ, તમે આ બધા ચોરોને ગામમાંથી ભગાડી મૂકો. હવે શું થાય? વાસળી વાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો ને વાસળી વગાડવા લાગ્યો. દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા. કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા, કોઈ ધસતા આવ્યા. ચારે કોર ઉંદર ઉંદર, ચારે કોર ચુ ચુ ચુ. વાસળી વાળો આગળ ચાલે, ઉંદર બધા પાછળ દોડે. જોયું મિત્રો, વાસળી વાળાએ સરસ મજાની વાસળી વગાડી એટલે બધા જ ઉંદરો બહાર નીકળ્યા, નાચતા કૂદતા દોડતા ઘસતા. ચારે બાજુ ચુ 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 કરતા ઉંદર બહાર નીકળ્યા. હવે શું થયું? વાસળી વાળાએ યુક્તિ કરી. એટલામાં નદી આવી. વાસળી વાળો નદીમાં ઉતર્યો ને આગળ ચાલ્યો. ઉંદર પણ નદીમાં ઉતર્યા. વાસળી વાળો નદી ઓળંગી ગયો. ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા. લોકો બધા રાજી થયા. વાસળી વાળાએ સરસ મજાની યુક્તિ કરી. તે નદીમાં ઉતર્યો અને સામે કાંઠે ગયો એટલે ઉંદરો પણ તેની પાછળ પાછળ ગયા અને બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા. બધા જ ઉંદરો ડૂબી ગયા એટલે લોકો ખૂબ રાજી થઈ ગયા. વાસળી વાળો ગામમાં પાછો આવ્યો. તે બોલ્યો, લાવો ભાઈ 1000 રૂપિયા. લોકો કહે, રૂપિયા કેવા ને વાત કેવી, જા છાનો માનો ચાલ્યો જા. ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય? જુઓ મિત્રો, પહેલા ગામ લોકો સાથે વાત થઈ હતી કે તું બધા ઉંદરને ભગાડી દે તો અમે તને 1000 રૂપિયા આપીએ. પણ વાસળી વાળાએ ઉંદરને ભગાડી દીધા. હવે ગામ લોકો કહે છે કે પૈસા કેવા ને વાત કેવી, ઉંદર મારવાના તે કઈ 1000 રૂપિયા હોય? અને હવે શું થયું તે જોઈએ. વાસળી વાળો કાંઈ બોલ્યો નહીં. વાસળી લઈ તેણે વગાડવા માંડી. આવ્યા, આમ જુઓ તો છોકરા તેમ જુઓ તો
વાળાએ ફરી વાંસળી વગાડી અને પછી શું થયું? તો ગામના એક પછી એક બધા છોકરા બહાર આવવા લાગ્યા, નાચતા કૂદતા છોકરાઓ બહાર આવ્યા, નાના મોટા જાડા પાતળા બધા છોકરા બહાર આવ્યા અને ચારે બાજુ ઓહો હો દેકારા શરૂ થઈ ગયા. હવે જુઓ હવે શું થશે? અરે ઊભા રહો ઊભા રહો, પણ છોકરા સા ના ઊભા રહે? એ તો ચાલ્યા નદી તરફ. લોકો બધા ગભરાયા, રખેને છોકરા પાણીમાં ડૂબી જાય. દોડીને તે નદી આવ્યા. લે ભાઈ વાસળી વાળા, લે તારા 1000 રૂપિયા ને જા હવે તું બીજે ગામ. વાસળી વાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. હવે જુઓ મિત્રો, જ્યારે વાસળી વાળા બધા છોકરાને એની પાછળ લઈ જાય છે ત્યારે ગામ લોકો ગભરાઈ ગયા. તેને ચિંતા થવા લાગી કે ઉંદરોની જેમ આપણા છોકરા પણ પાણીમાં ડૂબી જશે તો? એટલે દોડીને નદી આવ્યા અને તેણે વાસળી વાળાને કહ્યું, આલે તારા 1000 રૂપિયા, અમને અમારા છોકરા પાછા આપી દે અને હવે તું બીજે ગામ ચાલ્યો જા. પછી વાસળી વાળો રૂપિયા લઈ અને બીજે ગામ ચાલતો થયો. જોયું મિત્રો, પહેલા ગામ લોકોએ કહ્યું હતું કે અમે તને 1000 રૂપિયા આપશું, જ્યારે ઉંદરોને ભગાડી દીધા તો તે તેના વાયદામાંથી ચૂકી ગયા, 1000 રૂપિયા આપવાની ના પાડી. અને પછી એણે યુક્તિપૂર્વક એણે 1000 રૂપિયા લઈ લીધા. તો મિત્રો, વાર્તામાં મજા પડી ને? આ વાર્તા તમે યાદ રાખજો અને ફરીવાર વાંચજો, તમને બહુ મજા પડશે. હવે જ્યારે બીજો વિડીયો આપણે જોઈશું ને ત્યારે આ વાર્તામાંથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. આવજો. વંદે માતરમ.